આગળના વિડીયોની અંદર આપણે લેસન નંબર 5ની સમજૂતી જોઈ. હવે આજે આપણે લેસન નંબર 5ના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો ક્વેશ્ચનની અંદર પહેલો ક્વેશ્ચન છે, ગળે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે? તો આન્સર, ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધારે હોય છે. ક્વેશ્ચન 2, લેખકને આવકાર આપતા સદગૃહસ્થ કયું વાક્ય બોલે છે? લેખકને આવકાર આપતા સદગૃહસ્થ આ વાક્ય બોલે છે, ઓહો આજ કંઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને? ક્વેશ્ચન 3, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? આન્સર, લેખકે કારણ કે જો પોતે મોઢેથી વાત બોલશે તો ચા અને કોફીની જેમ કોઈ ગુમાવશે. તો હવે ક્વેશ્ચન 2નો પહેલો ક્વેશ્ચન, લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે. ક્વેશ્ચન 2, લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી? આન્સર, લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને એ સજ્જનના કમજોર કાન શરદીને લીધે વધારે અશક્ત બન્યા હતા. ક્વેશ્ચન 3, સજ્જને સમજવામાં કઈ ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? આન્સર, લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. જ્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈ ભૂલ કરી. ક્વેશ્ચન 4, લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ના મળી? જવાબ, પેલા સજ્જનને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાંય તેમને ચા ન મળી. તો ક્વેશ્ચન આન્સર આપણે જોયા. હવે ક્વેશ્ચન જોડણી, સાચી જોડણી જોઈને લખી નાખજો. સમાનાર્થી શબ્દોમાં ખબર એટલે સમાચાર, આનંદ એટલે મોજ, પક્ષપાત એટલે તરફદારી, આખરે એટલે છેવટે, તસ્તી એટલે તકલીફ, ઉતાવળ એટલે ત્વરા, ઝડપ. હવે કુ અથવા અમૂકી વિરોધી શબ્દવાળા શબ્દ બનો. શક્તિ અશક્તિ, સત્ય સત્ય, ટેવ કુટેવ, સમ કુસમ, વિચાર કુવિચાર, પાત્ર કુપાત્ર, શક્ય અશક્ય, સંકુસમ. ક્વેશ્ચન 6, જેમાં પ્રશ્નચિહ્ન અને ઉદ્ગામ ચિહ્ન આવતા હોય એવા બે બે વાક્યો લખો. આ સિવાય તમને જાતે આવડે તો પણ તમે લખી શકો છો. યોગ્ય પસંદ કરી કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તે દિવસે હવામાં શરદી હતી. તમે ચા નથી પીતા તે ઘણું સારું. આ ઘર તમને ફાવશે કે નહીં, કેમ તબિયત તો સારી છે ને? બરાબર. ક્વેશ્ચન 8, નોની નુવાળા, બરાબર, પ્રત્યયો એટલે કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો. એટલે નો, ની, નું, ના, થી, થકી, વડે જે પ્રત્યયો છે એ મૂકી અને આપણે વાક્ય લખવાનું છે. એ વાતની મને ખબર ન હતી, મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે, આપનું જરા કામ હતું, કોફીનો પણ અત્યારે વાંધો નથી, તેના માટે શું નથી કર્યું? તેમના ઘર પછી ગયા છે અથવા ઘર પડી પછી નહીં પણ પડી ગયા છે.
હવે શબ્દકોશ પ્રમાણે ટકાવારી પ્રમાણે જે કંઈ આપણે કહીએ છીએ એ આ રીતે આપણે લખીએ. તો આજનો આ લેસન નંબર 5નો વિડીયો પૂરો કર્યો બરાબર. આજનું હોમવર્ક છે જે કાંઈ એ લખી નાખજો નોટબુકમાં, એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખજો બરાબર. ચાલો, ન સમજાય પૂછજો. જય હિન્દ.